વર્ષો પછી રાધા અને કૃષ્ણ મળે છે, છતાંય સંવાદ શૂન્ય છે. કારણ કે શબ્દોથી જ વાત થતી હોતી નથી, ક્યારેક ઉપસ્થિતિ અને મૌન પ્રેરક બને છે. વર્ષો પછીની વાત છે, અને આમ આજની, અત્યારની અને આવતીકાલે જીવાશે એવી વાત છે. ટેટુ કરાવવાનો રિવાજ એ ફેશન નથી રહ્યો, રિવાજ છે. ક્યાં ક્યાં ટેટુ થાય છે એની જગ્યાઓ પણ આશ્ચર્યકારક છે. પહેલા છૂંદણાનો રિવાજ હતો, જે ક્યારેક હાથમાં કે પગમાં દેખાય. હવે ટેટુનો રિવાજ જ એટલે છે કે એ દેખાવું જોઈએ. યુવાનોને ગમે પણ છે, વળી ટેટુ કરાયેલો છોકરો ફેશનેબલ લાગે. તમે ટેટુ નથી કરાવતા તો હજી ફેશનમાં બરાબર આગળ નથી વધ્યા. એક પ્રસંગ ટેટુનો તમને કહેવો છે. તમારા હાથમાંથી છટકી જાય એ પહેલા રાધા કૃષ્ણનો, એને ટેટુ તો ન કહી શકાય, પણ શુદ્ધ પવિત્ર પ્રેમ એનું વૃંદાવન જરૂર કહી શકાય. કૃષ્ણએ રાધાજીને દ્વારકા બોલાવ્યા. રાધાજીએ ના પાડી, આનાકાની થઈ. પટરાણીઓએ વિનંતી કરી કે બોલાવો તો ખરા, રાધાને અમારે જોવી છે. તમારા નામની આગળ જેનું નામ બોલાય છે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ, તો એ રાધાને અમારે જોવી છે. સમાચાર મોકલ્યા, રાધાજીએ ના ભણી, પાછા આવ્યા. રાધાજીએ કીધું કે હું વ્રતી છું, મારું વ્રત તૂટે એવી કોઈ જગ્યાએ હું જતી નથી. આહ્યાદીની શક્તિ છે રાધા. હવે એને કૃષ્ણ પણ ન જોઈએ એ અવસ્થા ઉપર એ કૃષ્ણને જીવે છે. સ્વર્ગમાં આંસુ નથી એટલે એમને સ્વર્ગમાં જ પણ જવું નથી. નિકુંજ અને વૃંદાવનની આવન જાવન વચ્ચે રાધાજીનો વિરહ ઝૂરે છે, ઝૂમે છે. ખૂબ મનાવ્યા પછી રાધાજી આવ્યા. પટરાણીઓને એમ હતું કૃષ્ણની કે તો કેવા હશે, કેવા દેખાતા હશે, કે કૃષ્ણ એમના પ્રેમમાં હતા. સત્યભામાને એમના સ્વરૂપનું ગૌરવ હતું કે મારા જેવી સ્વરૂપમાન સ્ત્રી બીજી કોઈ છે નહીં. રાધાજીને જોવે છે અને સત્યભામા બેભાન થઈ જાય છે, કારણ કે રાધાજીના ચહેરા ઉપર કૃષ્ણનું તેજ હતું. તમે જેને પ્રેમ કરો છો ને, એનું તેજ તમારા ચહેરા ઉપર ચમકે છે, જગારા મારે છે. જેનો બધો સમય, જેનું બધું જ હૃદય, જેનું સાર સર્વસ્વ કૃષ્ણ હોય, એને માટે પછી બીજા વ્યક્તિનો અવસાદ કે બીજા વ્યક્તિનું હોવું કેટલું વ્યાજબી, કેટલું જરૂરી. રુક્ષ્મણીજી આવકાર્યા, સેવા કરી, દૂધ પાયું. સંવાદ શૂન્ય છે. વર્ષો પછી રાધા અને કૃષ્ણ મળે છે, છતાંય સંવાદ શૂન્ય છે. કારણ કે શબ્દોથી જ વાત થતી હોતી નથી,
ક્યારેક ઉપસ્થિતિ અને મૌન પ્રેરક બને છે. પછી શબ્દોએ માધ્યમ બનવાની જરૂર નથી રહેતી, સમજી જવાય છે બંને વિશેના પ્રેમને, બંનેના એકબીજા પરના વ્હાલને. ફરીથી જીવંત થાય છે એ ગોકુળનો સમય દ્વારકામાં. કલ્પનાની પાંખો પણ સત્યને સ્વીકારવી ગમે એવી છે. ભગવાન કૃષ્ણ એમના શયનખંડમાં જાય છે, રાધાજીને શયન માટે પધારવાની વિનંતી થાય છે. હવે રોજની ક્રિયા મુજબ રુક્ષ્મણીજી કૃષ્ણના પગ દબાવે છે અને પગ દબાવતા દબાવતા જોવે છે કે કૃષ્ણની પાનીએ ફોડલા પડ્યા છે. રુક્ષ્મણીજી પૂછે છે, પ્રભુ આજે તો આપ ક્યાંય બહાર ગયા નથી, આપે એવી કોઈ ક્રિયા કરી નથી, અને આ પગમાં ફોડલા કેવી રીતે પડ્યા? પ્રેમને ખબર છે ક્યાં, ક્યારે અને કઈ વેળાએ જવાબ આપવો. રુક્ષ્મણીજીને કહે છે કે હું ક્યાંય નથી ગયો, તમારી વાત સાચી, પણ તમે રાધાજીને જે દૂધ પાયું એ હોવું જોઈએ એના કરતાં થોડુંક વધારે ગરમ હતું. રાધાજીએ એ દૂધ પીધું અને એ કંઠમાંથી નીચે ઉતર્યું, ત્યાં હૃદયમાં થઈને ઉતર્યું અને રાધાજીના હૃદય ઉપર મારા પદચિહ્નો નિત્ય બિરાજમાન છે. એ ગરમ દૂધ એ પદચિહ્નોને ગરમ પડ્યું અને એટલે મારા પગે ફોડલા પડ્યા. પ્રેમની કઈ ઉત્કટતા હશે આ! રાધા અને કૃષ્ણ સમયના સંદર્ભે જોઈએ તો થયા હશે કે કેમ, ચારના ટકોરે 5000 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે ક્યારેક એમ થાય કે એ પ્રેમ સાચો કે આ પ્રેમ સાચો. ક્યારેક એમ પણ થાય કે આપણે માત્ર સમય પસાર કરીએ છીએ કે પ્રેમમાં પસાર થઈએ છીએ. ક્યારે વિચાર આવે છે કે એ સમય જે રાધાજી અને કૃષ્ણ જીવ્યા એવો આપણને જીવવા મળે તો? ઝૂરવું અને જીવવું એક થઈ જાય ને, પછી મિલનની રાહ નથી જોવાતી. નિત્ય બિરાજમાન પદ ચિહ્ન રાધાજીના હૃદય ઉપર. પછી રાધાજીએ દ્વારકામાં કૃષ્ણને શોધવો પડે? ટેટુ કરવાનો રિવાજ તો હમણાં આવ્યો, વર્ષો પહેલાના આ સમયને ટેટુ માનીએ તો એમાં પણ કેટલી પવિત્રતા છે. જીવનના અંત સુધી એક વાત સમજાતી નથી, આપણે જેમના માટે જીવ્યા એમનો જીવ ખરેખર આપણા માટે છે કે આપણે જે છીએ એના માટે છે? આપણી સંપત્તિ માટે, આપણી સત્તા માટે, આપણી નામના માટે? બહુ ઓછા લોકો હશે કે જેને માત્ર અને માત્ર આપણા માટે પ્રેમ હશે અને આપણે ગયા હોઈશું એનો વસવસો હશે. ક્યારેય વિચારજો, તમે બધાના માટે જીવો છો, તમારામાં મર્યાદા હશે, વિશેષતા પણ હશે, પણ તમને મર્યાદા અને વિશેષતા સાથે ચાહનારા કેટલા? ટેટુ કરાવવું તો સહેલું છે, પણ થોડાક વર્ષો પછી એ જ ટેટુ આપણને ન ગમે ને
ત્યારે તકલીફો શરૂ થાય છે અને પછી બીજી સર્જરીઓ તરફ જવું પડે છે. એના કરતાં પહેલેથી જ આ શ્વાસની નર્સરીમાં પ્રેમના છોડને રાધા અને કૃષ્ણની પવિત્રતાથી ઉછેર્યો હોત તો વાત કંઈક નોખી હોત. ટેટુ એ તો ખરું જ, પણ પ્રેમમાં હું નહીં ફક્ત તું, તે નહીં તું, એનો અર્થ છે ટેટુ. વૃંદાવન બીજે ક્યાંય નથી, વૃંદાવન અહીંયા જ છે. સમજાય તો અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો ત્યારે જય શ્રી કૃષ્ણ. Thank you.